હમણાં એક બેન એના સાસુ આગળ બે છોકરાને મૂકી અને પિયર ગયા અઠવાડિયું રોકાવા. બીજે દિવસે એને હાહુએ ફોન કર્યો, વહુ બેટા જલ્દી ભયાવો છોકરો હળિયા પાટી છો છે. એની વહુ સામેથી કે મારો તમારો એ થાય ઓ હક નથી મણા. ગામડાના હમણાં ત્રણ બાબા બુલેટ માથે નીકળ્યા, પોલીસ વાળા સીટી મારી હાથ માર્યો. ત્રણ જણા કેમ બેઠા કે 45,000 દીધા, ત્રણ નો બેઠા ને હું ગુડવું અમાર. પોલીસ વાળા કંટાળી ગયા. હું તમને કહું ઈ કે લાવા જો. ગામડામાં કોઠા હું જ ગજબ ની હોય. શહેરમાં બે પતિ પત્ની બાયદા ને તેની પત્ની ગામડાની, તેના ઘરવાળા એક ઝાપટ મૂકી ઓલી છોકરી ઓલી બાય સુટકેસ ભરીને ગામડે એને બાપા આગળ વહી ગઈ કે અત્યારે ને અત્યારે તમારા જમાઈનો તમે બદલો ન લ્યો તો હું આપઘાત કરીને મરી જાઉં. ગામડાનો માણા હો કોઠા રોજ ગજબલી ઊભો થયો ને એની દીકરીને ગાલ માથે સાત કરતી ફોટાડી. ઓલી કે તમે મને શું કામ મારો, કે બદલો લઈ લીધો ને, કે પણ મને મારવાથી બદલો કેવી રીતે વળે. ઈ કે એણે મારી દીકરીને મારી જમાઈએ, મેં એની બહુને મારી. બદલો ભૂલી ગયો નહીં કે આમ બદલા વાળી, હું તો કહું આવું કઈ થાય ને તો આમ બદલા વાળી લેવા, બહુ ખોટી ધડાધડ ન કરી. હા વાત એવું કરતો તો ગામડાનો માણા, ગામડું તો બાપ અદભુત છે. હમણાં ગામડામાં એક વાળંદની દુકાને ગયો ને, મેં કીધું ફટાફટ ભાઈ દાઢી કરી ગયો, એટલે મને કઈ એક્સપ્રેસ દાઢી કરું કે લોકલ. એટલે મેં કીધું એક્સપ્રેસ દાઢીના કેટલા, મને કઈ એક્સપ્રેસ દાઢીના 5 રૂપિયા, લોકલ દાઢીના 10 રૂપિયા. એટલે મેં કીધું એક્સપ્રેસ દાઢી ફટાફટ થાય ને કાર્યક્રમ ને, મેં કીધું મારું મોડું થાય છે. મને કે ફટાફટ એ સાત આમ હજી ગયો, મારું નામ મારું, મને કે થલો ઉપાય થઈ જાઉં. મેં આમ કાચમાં જોયું તો અહીંયા વાળ રહી ગયેલો ને, અહીંયા વાળ રહી ગયેલો ને, અહીંયા રહી ગયેલો. મેં કીધું ભાઈ આમ કઈ કરાય, મને કઈ એક્સપ્રેસ બેઠે ઉભો ન રે ભાઈ. બધા ટેશન મન કે ન લે ભાઈ, એમ કરીને સમજાવી દીધો મને. હા હમણાં કોર્ટમાં બે પતિ પત્ની, ગામડાના બે પતિ પત્ની હોય, કોર્ટમાં કેસ હાલતો હતો. એ છૂટાછેડાનો કેસ પૂરો થઈ ગયો, ન્યાયાધીશે કીધું તમારે એકબીજાને હામ હામું કઈ કેવું છે છૂટા પડતા પહેલા. ઓલી બાઈનો ઘરવાળો કે હા તો કે. ઓલી બાઈ ને ત્યાં કચેરીમાં ઉભો ઉભો એમ કેતો તો સાંભળી લે, તારા બાપ ને નથી ખબર, તારી મા ને નથી ખબર, આપણા લગ્ન થયા એને 6 વર્ષ થયા, તારા કુટુંબ ને નથી ખબર, તારી બેનપણીઓ ને નથી ખબર, એમ કરીને 32 કાઢી તો બોખો. ઓલી બાઈ ને 6 વર્ષે ખબર પડી આ બોખો છે. પછી જજ સાહેબ કે બેન તમારે કઈ કેવું છે આને, કે હા સાંભળી લે, 6 વર્ષથી આપણું લગ્ન મંડપ મંડાણું છે, લગ્ન કર્યા છે, તારા બાપ ને નથી ખબર, તારી મા ને નથી ખબર, તારા કુટુંબ ને નથી ખબર, અરે ખુદ તને નથી ખબર, અંબોળો પકડીને આમ કર્યું ટકો. ધરતીકંપ પછી અમારે જો ગામડામાં તો ડોશિયું નું મહિલા મંડળ છપાણું છે, ભાંગીમાન તેજીમાન ગલીમાન લવિંગમાન યલસીમાન શિવટમાન સબલમાન જબલમાન ધાપલમાન જીગરીમાન આવી દોઢો ડોશું ભેળી થઈ. ધરતીકંપ ને બીજી હતી, બધી માવડીઓ એમ કેતી હતી અમારી ગલીમાની, અબાયો ભગવાન ને ભજી લે નકર તમારો ડોહો બીજો આવશે ને તો મરી જાઉ. આ પેલા ભજાવત તો આવત, એ ભગવાન કૃષ્ણ નો ફોટો મૂકે, બે દૂધ ના વાટકા મૂકે, લાલા ને શણગાર સજાવતા હોય ગલીમાન, તમે જોજો ધોઈન ગાય અમારા ગલીમાં. કોઈ કઈ નું નથી ને, કોઈ કોઈ નું નથી. આ શું કામ ગાય તમને ખબર છે? વાળું કરીને દીકરાને કે બેટા બધી ડોશિયું જાત્રાએ જાય છે, 300 રૂપિયા દે ને હું જઈ આવું. છોકરો હારો હોય તો 1000 ની નોટ નો ઘા કરે, લેતી જા માં હાત જન્મ સુધી હું તારું ઋણ ન ચૂકવી શકું, લઈ જા બા, પણ હારો હોય તો. નકર એમ કે જાત્રા ને દીકરા થાવમાં છોકરાને હિસકા નાખો અને સામ મને હોઈ જાવ. માં હુતી હુતી વિચાર કરે, જે દીકરાને મોટો કર્યો, જેને ભણાવ્યો ગણાવ્યો, એ 300 માંથી ગયો. માવડીયું ને ગાવું નથી, વરાળું નીકળે બજારમાં. ઓ કઈ કઈ નું ના જીવે, કઈ કઈ. પછી તમે જોજો ને અમુક અમુક માવડીયું ગીત ગાતી હોય, હમણાં એક માજી ગીત ગાતા છે,
કનુડો માગ્યો જોને દશોતા મૈયા કનુડો માગ્યો જોને. આ ગીત ગાવું ને ભાભા ત્યાંથી નીકળવું એ કે તમને હાથ દીધા છે આઠમાં કાના ને હું કરવું. હા મજા હશે. અમારા ગલીમાં જોઈને ગાતા હતા, મારા પડશે પણ ભગવાન રે તમારે કાદરે હું કેમ આવું એકલી. બોલો 90 વર્ષે એકલી ન જાઉં. હજી ક્યાં ગાર્ડનમાં ફરવાનું બાકી રહી ગયું છે. પછી તમે જો દૂધના વાટકા મૂક્યા હોય પછી કાનાને બધી ડોસ્યુ શણગાર સજાવે, મુગટ લાવે ને મોરપીસ લાવે ને વાઘા મંગાવે, બધી ડોસ્યુ છે ને એ શણગાર સજાવતી હોય ને મારા ગલીમાં ગીત ગાતા હોય, લાલાને મુગટ પહેરાવો રે, લાલાને પેતાંબર પહેરાવો રે, લાલાને મુગટ પહેરાવો. આ ફર્નિચર વગેરેનું આવું ગવાય પછી. ફર્નિચર નો હોય ને લાલા ને મુગટ પહેરાવું, લાલા ને પીતાંબર પહેરાવું, આ ગલીમાં ગાવું, ગલીમાં ના ઘરવાળા ને ન્યાસી નીકળવું. બાબા એ પૂછ્યું, અને ગલીમાં નો જે મગજ ગયો, તમને કઈ બુદ્ધિ જેવું શેખ નહીં, ડોસ્યુ રમતી હોય ન્યા હું આટા ફેરા ને ભોકા મારો છો. લાલા ને મોગટ પહેરાવું છું, લાલા ને પીતાંબર પહેરાવું છું. બાબો કે લાલા ને મોગટ નથી પહેરાવવો, લાલા ને પીતાંબર નથી પહેરાવવું, મારી સોયણી તૈન દીઠા ડોલમાં પલાળી છે. એ ધોઈ ને તો પહેરું બસ. એટલે બહુ સરસ વાત લખી છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબ થી બધાને નિષ્પત છે, કોણ ખરાને પૂછે છે, અરે અતળને નીચોવા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે. આ તો સંજોગો ઝુકાવે છે, નહીંતર ભગવાનને અહીંયા કોણ પૂછે છે, સંજોગો ઝુકાવે છે. એક જણા ને બીડી હળગાવી હતી, બાકસ નહોતું જરતું, કે ભાઈ બાકસ છે. એક જણો ત્યાં ઉભો તો કે સામે ઓલો ભાફો બેઠો ને એની જીભે અડાડી દે, ઈ કે જીભે કઈ બીડી હળગે, ઈ કે એને ગામના ગામ હળગાવ્યા, ભાઈ તારી બીડી હું લેખામાં. હા હા